પંચમહાલ જિલ્લાના ચલાલી ગામે શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ અવસરે અને ભૂમિપૂજનની ખુશીમાં ગામના યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી છે અને બધા જ યુવાનો દ્વારા ભાગવા રંગ ધારણ કરવામાં આવ્યા છે અને દિવાળીનો તહેવાર હોય તેવી રીતે ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી અને એકબીજાને ગળે મળીને બધા જ મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી છે અને એક ખાસ વાત તમને હું જણાવી દઉં કે જ્યારે અયોધ્યામાં ભૂમિપૂજન થયું તે સમય પર ચલાલીમાં પણ નવું રામ મંદિર બનાવવા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ચલાલી ગામની ગોમા નદીના કિનારે આવેલા નીલકંઠ મહાદેવ મંદિર છે, તેમની પાછળની સાઈડમાં હનુમાનજીનું મંદિર છે, તેની બિલકુલ બાજુમાં શ્રી રામ મંદિરનું નવનિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. સદીઓની પ્રતીક્ષા આજે સમાપ્ત થઈ છે. કરોડો લોકોને આજે વિશ્વાસ થઈ રહ્યો નહીં હોય કે તેઓ જીવતે જીવ પાવન અવસરને જોઈ રહ્યા છે. વર્ષોથી ટેન્ટની નીચે રહેતા રામલલા માટે એક ભવ્ય મંદિરનું નિર્માણ થશે તે ખુશીમાં પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના ચલાલી ગામમાં યુવાનો દેશ સાથે 500થી વધુ વર્ષના સંઘર્ષ બાદ શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ અવસરે અને ભૂમિપૂજનની ખુશીમાં ચલાલી ગામના યુવાનો દ્વારા પંચરંગી રંગો અને ભગવા રંગની ધજાઓ ફરકતી જોવા મળી અને ફૂલોથી રામના નામની રંગોળી પૂરવામાં આવી અને સાથે સામ સામે મીઠાઈ ખવડાવી ગળે ભેટ્યા હતા અને તેમનામાં ભાઈચારો જોવા મળ્યો હતો. આમ સાચા અર્થમાં ચલાલી ગામના યુવાનોમાં શ્રી રામ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભાવ અને ખુશીનો માહોલ જોવા મળ્યો, ઉત્સાહ બધામાં દેખાઈ રહ્યો હતો. બ્યુરો રિપોર્ટર અજયસિંહ ચૌહાણ, પંચમહાલ. જય શ્રી રામ. આજે ચલાલી ગામની અંદર ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. જે રીતે અયોધ્યામાં ભૂમિપૂજન કરવામાં આવ્યું એવી રીતના અમારા ચલાલી ગામની અંદર પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. અને આજે અમે ટોટા પોળ્યા છે, મીઠાઈ વેચી છે, બધા ઘણા બધા કાર્યક્રમો કર્યા છે આજે. અને જય શ્રી રામના નારા ગુજરાત છે આગળ ચલાલીમાં. જય શ્રી રામ. વર્ષના લાંબા ઇંતજાર બાદ જ્યારે ભગવાન શ્રી રામના મંદિરનું આજે ભૂમિપૂજન થઈ રહ્યું છે ત્યારે અમારા ગામમાં પણ ભગવાન શ્રી રામના મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું તેમજ તેની ઉજવણી કરવામાં આવી હતી. ગામના વડીલો તેમજ યુવાનો મળીને અમે પણ અમારા ગામમાં ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ કરીશું. જે 5 શતાબ્દીથી જે પ્રશ્ન અટવાયેલો હતો આપણા દેશ માટે એ આજે ઉકેલાયો અને ભૂમિપૂજન કરવામાં આવ્યું, જે બદલ શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. અને આજે અમારા માટે ખરેખર બહુ ઉત્સવનો એક તહેવાર જેવો દિવસ છે અને તે અમે ઉજવી રહ્યા છીએ. મારું નામ ચૌહાણ મહેશ કુમાર. જય શ્રી રામ. આજરોજ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે ચલાલી ગામના યુવાનો દ્વારા પણ ચલાલી ગામની અંદર ભૂમિપૂજન કરવામાં આવેલ છે. આજના પ્રસંગે અમે દિવાળી જેવો માહોલ ઉજવવામાં આવ્યો છે ચલાલી ગામના યુવાનો દ્વારા. જય શ્રી રામ. નામ કરું.